गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ विषय विज्ञान गया वीडियो नी अंदर आपने प्रकरण नंबर एक पाक उत्पादन अने व्यवस्थापन नी शुरुआत करेली। एनी अंदर आपने समझेला के खेत पद्धतिओ साना माटे उपयोगी छे, साथे साथे पाकना मुख्यत्वे बे प्रकार रवि पाक अने खरीफ पाक छे एना विषे वात करेली। कया पाक रवि पाक छे, कया खरीफ पाक छे ए पण जोयेलुं, अने पाक उत्पादन माटे कई कई अलग अलग पद्धतिओनो उपयोग थाय छे एनी चर्चा पण करेली। हवे पाक उत्पादननी मूलभूत पद्धतिओना जे आपणे नाम जोयेला एनामांनी सौथी पहेली अने मुख्य पद्धति विषे आजे आपणे विस्तृतमां अभ्यास करवानो छे, ए छे भूमिने तैयार करवी। कोई पण खेडूत छे ए खेती करवाथी पहेला पोतानी जमीनने तैयार करे छे के जेना कारणे जे पाक वावे ए पाक सारो थाय। बराबर, तो पाक उछेरता पहेला भूमिने तैयार करवी ते सौथी प्रथम चरण छे। माटीने उलटावी पोची बनावी ते खेतीनुं महत्वनुं कार्य छे। आथी मूळ जमीनमां ऊंडाई सुधी जई शके। पोची माटी शा माटे मूळने श्वसन કરવામાં સહાય કરે છે? તો માટી જેમ પોચી હોય તો તેની અંદર રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાયતા રહે છે, એટલે કે મદદ થાય છે। આ સજીવો ખેડૂતના મિત્રો તરીકે ઓળખાય છે। શા માટે? તો કારણ કે માટીને ઉપર નીચે કરીને પોચી કરવામાં મદદ કરે છે। તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો એટલે કે પછી એ વનસ્પતિ જ કચરો હોય કે પ્રાણીના મળમૂત્રનો કચરો હોય એનો ઉમેરો થઈ શકે છે। પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી જોઈએ? તો આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે માટીમાં ખનિજ, પાણી, વાયુ અને કેટલાક સજીવો જોવા મળે છે। તે સિવાય મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનની અંદર જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે। જમીનની અંદર અળસિયા જેવા સજીવો છે, એમનું કામ શું છે? તો જમીનની અંદર રહેલા અલગ અલગ વિઘટનીય પદાર્થોનું વિઘટન કરવું। આ રીતે મૃતદેહમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો જમીનની અંદર બળી જાય છે। આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા શોષણ પામે છે। મતલબ જે આપણા માટે કચરો છે એ વનસ્પતિના મૂળ હોય, પાંદડા હોય, ફળનો કચરો હોય કે પ્રાણીઓનો કચરો હોય, આપણને કચરો લાગતો હોય પણ ખરેખર વનસ્પતિ એમાંથી પોતાના પોષક દ્રવ્યો મેળવે છે। કારણ કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે। આપણે વનસ્પતિ કે કોઈના બીજ વાવીએ તો શું થાય? તો જે ઉપરની સપાટી છે તે જ આપ મોટા ભાગે વનસ્પતિનો વૃદ્ધિ કરવા માટે મદદરૂપ છે। તેને ઉલટાવવાથી અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે। એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે। માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેદાણ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે। હળ શું છે? તો આપણને બધાને ખબર છે કે હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે। જો માટી અત્યંત સૂકી હોય એટલે કે ત્યાં પાણી ખૂબ ઓછું હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ હોય છે। ખેડેલા ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે છે, તેને ઢેફા તરીકે ઓળખવામાં આવે છે। તો આ ઢેફાનું શું થાય છે? તો તેને એક પાટિયાની મદદથી તોડવાની જરૂર હોય છે। વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ એટલે કે સપાટ એક સપાટીવાળું કરવું આવશ્યક હોય છે। આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે। તો ઢેફાને ભાંગવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સમાર દ્વારા, જે શું કરે છે? તો જે ઢેફા છે એને ભાંગી અને જમીનને સમથળ કરે છે। કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે। કદાચ આપણે ક્યારે ખેતરે ન ગયા હોઈએ, ન જોઈએ હોય તો આપણને ખબર છે કે આપણા આસપાસ કે ઘરની અંદર આપણે કોઈ નાના વૃક્ષો વાવતા હોઈએ, નાના છોડ વાવતા હોઈએ તો વારે ઘડીએ એને ખાતર આપવાની જરૂર પડે છે। તો ખાતર શું કામ? તો જે વનસ્પતિને વૃદ્ધિ માટે જરૂરી પોષક દ્રવ્યો છે એ ખાતર મારફતે તેને મળે છે। જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને હંમેશા પાણી આપવામાં આવે છે। બરાબર, આ બહુ બેઝિક વાતો થઈ। હવે ખેતીમાં વપરાતા ઓજારોની વાત કરીએ તો સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે। આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે। કયા કયા ઓજારો? તો હળ, ખરપીઓ અને
कल्टिवेटर जेने आपणे गुजरातीमां दाती कहीए छीए आ त्रण ओजारो आ कार्य माटे उपयोगमां लेवामां आवे छे। सौथी पहेला हळनी वात करीए तो प्राचीन समयथी ज हळनो उपयोग जमीननी खेड ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો। આ ઓજાર લાકડાનું બનેલું હોય છે જેમાં બળદની જોડ એટલે કે બે બળદ અથવા અન્ય પ્રાણીઓ ઘોડા હોય ઊંટ હોય એની સહાયતાથી ખેંચવામાં આવે છે। તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે અને આ પટ્ટીને શું કહેવાય ફાલ તરીકે ઓળખવામાં આવે છે। ખરેખર આ ફાલ શું છે તો ફાલ એ હળનો મુખ્ય ભાગ છે અને તે લાંબા લાકડાનો બનેલો ફાલ સિવાયનો જે હળનો મુખ્ય ભાગ છે એ લાંબા લાકડાનો બનેલો હોય છે જેને હળ સાફટ કહે છે। તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજા છેડો માટી મોટી ધરી જેવો ભાગ જોત સાથે જોડાયેલો હોય છે એટલે કે એક ભાગ છે એ ફાલ સાથે જોડાયેલો છે અને બીજો છેડો જે હેન્ડલ જેવો છે એનો શું ઉપયોગ છે તો જોત સાથે જોડવાનો જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે। એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે બરાબર। હવે જે હળની વાત કરી એનું આપણને અહીંયા ચિત્ર પણ આપેલ છે બરાબર કે આ હળ છે તો જે ખેડવાનું કામ કરે છે લોખંડનો તીણો ભાગ એને ફાલ કહેવાય છે બરાબર। આ જે વચ્ચેનો મજબૂત ભાગ છે એને આપણે શું કહીએ છીએ હળસાફટ અને એ જે લાંબા જે આધાર સાથે જોડાયેલો છે જેને આપણે બળદ સાથે જોડીએ છીએ એને કહેવાય છે જોત બરાબર। આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે। પહેલાના જમાનામાં લાકડાના હળનો ઉપયોગ થતો પણ હવે ધીમે ધીમે લોખંડના હળનો ઉપયોગ વધવા લાગ્યો છે। પછી વાત કરીએ ખરપીઓ તો ખરપીઓ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે। ખરપીયાના બે ઉપયોગ છે નીંદણને દૂર કરવું અથવા જમીનને પોચી કરવી। તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે। એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલી હોય છે જે બ્લેડને માફક કામ કરે છે। તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે। તમને અહીંયા ખરપીઓ દેખાડેલો છે કે આ પ્લેટ છે જે ખરેખર શું કરે છે તો જે આપણને ખરપિયા વડે નીંદણ દૂર કરવી છે દૂર કરવાનું કામ કરે છે। પકડ છે પકડનું હેન્ડલ છે ધરી કે સળિયો છે અહીંયાથી પ્રાણીઓના શરીર સાથે એને જોડેલું હોય છે પ્રાણીઓ ખેંચતા જાય એમ નીંદણ દૂર થતું જાય। પછી છે દાંતી તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે। જ્યારે પશુઓનો ઉપયોગ થતો ત્યારે હળનો ઉપયોગ થાય હવે જો ટ્રેક્ટર વડે આપણને ખેડ કરવી હોય તો શેનો ઉપયોગ થશે દાંતી જેને કલ્ટિવેટર પણ કહે છે। કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંને બચે છે। શ્રમ એટલે મહેનત પ્રાણીઓની મહેનત પણ બચે છે અને સમય પણ બચે છે એટલે કે ખેડ ઝડપથી કરી શકાય છે બરાબર। તો આ વાત થઈ વાવણી કરતાં પહેલાં જમીનને તૈયાર કરવી। હવે જમીન આ ત્રણેય પ્રકારે તૈયાર થઈ ગઈ પછી આવશે વાવણી। ખરેખર વાવણી એટલે શું તો વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે। વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે એટલે કે જે સારા બીજ હોય એની પસંદગી થાય। સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે। આપણે બજારમાં અલગ અલગ પ્રકારના બીજ પણ જોયા હશે જે પાક વાવવો છે જેમ કે ઘઉં વાવવા છે તો ઘઉંની સારી ગુણવત્તાવાળા બીજ એટલે કે જે સારી માત્રામાં મોટો ઘઉંનો દાણો લાલ રંગનો ઘઉંનો દાણો અને ખરાબ ઘઉં ઓછા થાય એવા બીજની પસંદગી ખેડૂત કરે છે। એક અહીંયા પહેલી એવું કહે છે કે એક દિવસને મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી અને કેટલું પાણી ઉમેરતા જોઈ। થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા તો આપ તમને ખબર છે આ બીજ તરવા લાગ્યા એ કેવા બીજ કહેવાય તો જે બીજ પાણી ઉપર તરવા લાગે છે ને એ બીજ ખરાબ ગુણવત્તાવાળા બીજ કહેવાય એટલે કે એ બીજ ખરાબ છે। જે સારા બીજ છે એ પાણીની અંદર ડૂબી જાય છે। અહીંયા તમને આપેલું છે કે ક્ષતિગ્રસ્ત એટલે કે ખરાબ બીજ રહે પહેલાં પોલા થઈ જાય છે અને તેના કારણે તે હલકા થઈ જાય છે તેથી પાણી ઉપર તરે છે। સારા એટલે કે સ્વસ્થ બીજ છે એ ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સીધી સાદી અને સરળ રીત છે। વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારો વિશે પણ આપણને જાણકારી હોવી જોઈએ।
तो सौथी पहला बात करिए वावणी माटेना परंपरागत ओजार। तो परंपरागत रीते बीजनी वावणी करवा माटे वापरवामां आवतुं ओजार गळणी आकारनुं होय छे। बीजने गळणीनी अंदर नाखवाथी ते धारदार अणीवाळा छेड़ायुक्त बे के त्रण पाइपमांथी पसार थाय छे। आ छेड़ाओ माटीमां खूंपीने त्यां बीजनुं स्थापन करे छे। तमने अहीं आपेलुं छे गळणी जेवा आकारनी अंदर बीज नाखो तो नीचे त्रण थी चार काण होल होय त्यांथी बीज छे એ જમીનની અંદર રોપાઈ જાય છે। અને બીજું છે વાવણીઓ। વાવણીઓ શું કામ કરે છે? તો આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ જેને સીડ ડ્રીલ તરીકે ઓળખવામાં આવે છે એનો ઉપયોગ થાય છે। તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે। આપણે જોઈએ ને ખેતરની અંદર આમ એકદમ સરખા સીધી લાઇનમાં ચોક્કસ અંતર રાખીને રોપા ઉગી નીકળે તો એવું શેના કારણે થાય? તો બે બીજની વચ્ચે અંતર છે એ સરખું રાખી શકે। સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે, જમીન ઉપર ખુલ્લું ન રહી જાય। એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ। જો બીજ છે જમીનની અંદર સરખું ઊંડાઈમાં ના જાય અને જમીનની ઉપર રહી જાય તો પક્ષીઓ દ્વારા તેને નુકસાન થઈ શકે છે। સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે। અહીં બુજો એવું કહે છે કે મારી શાળા નજીક નર્સરી છે, મેં જોયું છે કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે, તો એમને કોથળીમાં શા માટે રખાતા હશે? તો પહેલી એનો જવાબ આપે છે કે ધાન્ય જેવા કેટલાક છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે, છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે। કેટલાક જંગલના વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવતા હોય છે। બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે। બે છોડ છે એની વચ્ચે ઘીરદી ન થઈ જાય એટલે એમની વચ્ચે અંતર હોવું અગત્યનું છે। એનાથી એનાથી જે છોડ ઉગે છે એને પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, પૂરતો સૂર્યપ્રકાશ સાથે સાથે પૂરતા પોષક તત્વો તેમજ પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે, એટલે જે બે બીજ વાવવામાં આવે એની વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ। અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે। ક્યારેક એવું થાય કે બહુ નજીક નજીક છોડ ઉગી નીકળે તો એમની ગીચતા દૂર કરવા માટે જે નજીક નજીક ગોઠવાયેલા છોડ છે એમને દૂર દૂર કરી દેવામાં પણ આવતા હોય છે। તો આ વાત થઈ વાવણીની, બરાબર? તો આજના વિડીયોમાં આપણે સૌથી પહેલાં જોયું કે જમીનને તૈયાર કરી, જમીનને તૈયાર કરવા માટેના ત્રણ પ્રકારના સાધનો છે, હળ, ખરપીઓ અને દાંતી, ત્રણેય વડે કેવી રીતે જમીનને તૈયાર કરવામાં આવે છે અને જમીનને શા માટે તૈયાર કરવી જોઈએ। ત્યારબાદ આપણે વાત કરી વાવણીની, બરાબર? તો વાવણી શા માટે કરવામાં આવે છે, એમાં સૌથી પહેલાં સારા પ્રકારના બીજ, સારી ગુણવત્તાવાળા બીજ કેમ પસંદ કરવામાં આવે છે, પછી પરંપરાગત ઓજારોની વાત કરી, બરાબર? કયા પ્રકારના ઓજારો પહેલાં વપરાતા અને હવે વાવણીયા એટલે કે સીડ ડ્રીલની મદદથી કેવી રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને બીજની રોપણી કરવામાં આવે છે, બરાબર? આ બે મુદ્દાઓ આપણે જોયા। હવે કુદરતી અને કૃત્રિમ ખાતર કેવી રીતે ઉમેરવામાં આવે છે, શા માટે ઉમેરવામાં આવે છે, કયું ખાતર આપણા માટે સારું અને કયું ખાતર નુકસાનકારક, આ દરેક મુદ્દાની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું। અત્યાર સુધી જેટલો આપણે અભ્યાસ કર્યો એ એકવાર વાંચી જવો અને એના આધારે જે હોમવર્ક અહીંયાથી આપવામાં આવે એ પૂરું કરી લેવું। જે ભણાવ્યું છે એ અને જે હોમવર્ક મળે એમાં કાંઈ ન સમજાતું હોય તો મને પૂછી શકો છો। થેન્ક યુ।